નમસ્કાર મિત્રો, મારું નામ છે કેવિન કોવાડિયા. આજે 3 જાન્યુઆરી 2019 હું છું ગુજરાતના અમદાવાદના બાપુનગર વિસ્તારના મલેક સ્ટાવરોન સ્ટેડિયમમાં, કે જે હવે તળાવમાં કન્વર્ટ થઈ ગયું છે. અહીંયા તળાવની વચ્ચે એક માનવસર્જિત ટાપુ ઊભો કરવામાં આવ્યો છે. જેવી રીતે કાંકરિયામાં નગીનાવાળી છે, એવી જ રીતે આ તળાવમાં વચ્ચે એક ટાપુ જેવું ઊભું થયું છે. અને ત્યાં બહુ બધા વૃક્ષો છે, પંખીઓનો કલરવ છે, તળાવમાં બતક પોતાની પાંખો ફડફડાવે છે એનો અવાજ છે, સૂર્યના ઉગતો કિરણો દેખાય છે. ટૂંકમાં આ કુદરત વસી હોય એવું લાગે છે. અને અહીંયા થોડો સમય સ્પેન્ડ કરવો મને ગમે છે, તમને પણ ગમશે. તો આજના દિવસે આપણે વાત કરીએ સ્વદેશી. આજે 2019માં આપણે આ પહોંચ્યા છીએ. સવારે ઉઠીએ છીએ, કામ કરીએ છીએ, સાંજે સૂઈ જઈએ છીએ. આખો જે 24 કલાકનો દિવસ છે એમાં આપણે ઘણું બધું કામ કરીએ છીએ. અને જ્યારે આપણે વાત કરીએ તો ઘણી બધી પ્રોડક્ટ અને સર્વિસીસ, એટલે કે વસ્તુ અને સેવાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. જાણે અજાણે આપણે ઘણી બધી વસ્તુ કે જેને પ્રોડક્ટ એનો ઉપયોગ કરીએ છીએ અને ઘણી બધી સેવાઓ એ આપણે વાપરીએ છીએ. તો એક કોન્સેપ્ટ છે સ્વદેશી. સ્વદેશી નામ ઉપરથી આપણે સમજી શકીએ કે પોતાના દેશનું જે વસ્તુ, પ્રોડક્ટ કે સેવાઓ, સર્વિસ તે પોતાના દેશમાં બનતી હોય તેને કન્ઝ્યુમ કરવી, તેને વાપરવી. તમે પહેલે આપણે સાંભળ્યું જ હશે, પણ છતાં આજે આપણે એની ઉપર વિચાર કરીએ છીએ કે અત્યારે આપણે વાત કરીએ ગ્લોબલ ઇકોનોમી. આપણે ભારત નામના દેશમાં રહીએ છીએ, જેનું ચલણ એ રૂપિયો છે, જેને શોર્ટમાં આપણે INR કહીએ છીએ. અને હમણાં જેનો આપણે નવો લોગો છેલ્લા 3-4 વર્ષથી યુઝ કરીએ છીએ, જેમણે ગુજરાતીમાં ર લખેલો હોય છે અને 2 આડી લીટી હોય છે, NID એક ડિઝાઇન કર્યો હતો, ખૂબ સરસ. એવી જે દરેક દેશની પોતાની કરન્સી છે. અમેરિકા દેશની વાત કરીએ તો એ લોકો ડોલર વાપરે છે, એસનો સાઇન છે ને વચ્ચે ઊભી લીટી છે. યુરોપમાં અલગ છે, દરેક અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ કરન્સી લોકો યુઝ કરે છે. તો અલગ અલગ કરન્સી છે તો એને એક પ્લેટફોર્મ પર મેઝર કેવી રીતે કરવી, કઈ રીતે ખબર પડે કે કેટલા ડોલર બરાબર કેટલા રૂપિયા, અને જ્યારે એકબીજાના દેશમાં જ્યારે ટ્રાન્ઝેક્ટ કરવું હોય એક તો કઈ રીતે કરી શકાય. તો એની માટે વેલ્યુ સેટ કરવામાં આવે છે કે અત્યારની તારીખમાં જોઈએ તો $1 = 70 રૂપિયા છે. થોડા પાછળ જઈએ 1947, જ્યારે આપણને આઝાદી મળી હતી સોકોલ્ડ, ત્યારે એવું કહેવાય છે કે $1 = 1 રૂપિયો હતો. હા, તમને લાગશે કે આ સપનું છે, પણ નહીં, આ હકીકત છે. પછી ડોલરની વેલ્યુ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ. થોડા ટાઈમ પહેલાં 40-50 રૂપિયા હતો અને અત્યારે 70 રૂપિયા પહોંચ્યો છે. મિત્રો, હું કોઈ એવો ઇકોનોમિસ્ટ તો નથી કે જે આ બધું કંટ્રોલ કરી શકું અને આટલું ડિટેલમાં એને જાણતો હોઉં, પણ અમુક લોકોને સાંભળ્યા તો એવું કંઈક તારણ નીકળે છે કે એઝ અ દેશ, એઝ અ કન્ટ્રી, જો તમે તમારું એક્સપોર્ટ વધારો, એટલે કે એઝ અ એક કન્ટ્રી બીજા દેશમાં વસ્તુઓ કે સેવાઓને વેચે, સેલ કરે, એક સારી વસ્તુ કહેવાય. અને જે બીજા દેશમાંથી લાવવાની વસ્તુ છે એ ઓછી કરે. ઓછી કરવાનો મતલબ વસ્તુ વાપરવાની બંધ નથી કરવાનું, પણ તમારા પોતાના દેશ, સ્વદેશમાં જે ઉપયોગ થાય છે, બને છે, એને તમે વાપરો. તો 2 વસ્તુનું તારણ નીકળે છે કે એક તો તમે જે ભારતમાં રહીને જે પણ પ્રોડક્ટ કે સર્વિસ બનાવતા હો, કોઈ પણ નાનામાં નાની ટાંકણીથી લઈને મોટામાં મોટા મશીનોથી લઈને જે વસ્તુ દેખાય છે અને જે વસ્તુ નથી દેખાતું, એવા સોફ્ટવેર, પ્રોગ્રામ, IT ફિલ્ડ, તમે જે પણ આજે ભારતમાં બનાવો છો એવું બનાવો કે ગ્લોબલ લેવલનું હોય, એને ભારતની બાઉન્ડ્રી રોકી ના શકે, એને દુનિયામાંથી લોકો ખરીદે, તો એને કહેવામાં આવશે એક્સપોર્ટ, નિકાસ. બરાબર છે? જે પણ લોકો તમે વિચારો કે આજે તમે તમારી આજુબાજુ કોણ મેન્યુફેક્ચરિંગ કરે છે, એને મળો, તો એની જોડે જાણો
કે તમે શું બનાવો છો, ઓકે, બીજી કઈ કઈ કંપનીઓ એને બનાવે છે. અચ્છા, પહેલાં શરૂઆત કરો કે આપણા ગુજરાત રાજ્યમાં દરેક ખૂણે વસ્તુ પહોંચે, કોઈ પણ તમે રાજ્યમાં હો, ઇરિસ્પેક્ટિવ ઓફ કે તમે સિટીમાંથી બહાર નીકળો, બરાબર, આખા રાજ્યમાં તમારી વસ્તુ પહોંચે એવું કંઈક કરો, જે ચેન્જ કરવા પડે એ કરો. એમાં પછી ભારતના આખા લેવલે જાઓ કે ભારતના દરેક ખૂણામાં હું વસ્તુને કેવી રીતે પહોંચાડી શકું. ઉત્તર ગુજરાતમાં લોકો ઉત્તર ભારતમાં આ પ્રોડક્ટને લોકો કેમ યુઝ ના કરે, શું એવું ચેન્જ આપણે કરીએ તો એ લોકો યુઝ કરે. દક્ષિણમાં, સાઉથમાં આ પ્રોડક્ટને આપણે વેચવી હોય, પ્રોડક્ટ સર્વિસને વેચવી હોય, ત્યાં લોકો કન્ઝ્યુમ કરે, આને તો શું કરવું જોઈએ. ભારતના દરેક ખૂણે, ભારત બહુ ડાયવર્સિફાઈડ દેશ છે, એવું ના પણ બને કે એક વસ્તુ બધાને ફિટ થઈ જાય. દરેક લોકોનો ટેસ્ટ, શોખ, કલ્ચર અલગ છે, તો દરેક કલ્ચરને જાણવું પડશે. એ અનુરૂપ પ્રોડક્ટમાં આપણે કંઈ મોડિફિકેશન કરીએ અને અલગ વર્ઝન બહાર પાડીએ, પણ એવું બને કે દરેક ખૂણે બને. ભારતના દરેક મેન્યુફેક્ચરરને હું એક વાત કહેવા માગું છું કે સાહેબ, આપણી કોમ્પિટિશન એટલે કે હરીફાઈ એ આપણા ભારતમાં જે બીજો વ્યક્તિ મેન્યુફેક્ચરિંગ કરે છે એની સાથે નથી, વર્લ્ડમાં જે લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે એની સાથે છે. હવે આપણે ના નહીં પાડી શકીએ કે બહારની કંપની અહીંયા આવી શકે, એ બહુ મોટા લેવલની વાત છે, જ્યારે એ આપણા હાથમાં નથી અત્યારે. પણ આપણા હાથમાં એવી છે કે આપણા હાથ નીચે જે વસ્તુ બને એ વર્લ્ડ ક્વોલિટીની હોય. અને જ્યારે કન્ઝ્યુમર પાસે બે ઓપ્શન હોય, એક વર્લ્ડ ક્વોલિટીની વસ્તુ છે જે ભારતમાં બની છે, અને બીજી પણ સેમ ક્વોલિટીની વસ્તુ છે જે બહારથી આવે છે, તો પછી એની પાસે ચોઈસ હશે. કે એટલું તો દરેકને આપણે જાણશે કે ઓબ્વિયસલી મારે મારા દેશને પહેલાં પ્રેફરન્સ કરાવવો જોઈએ. જો આમાં કોઈ વિરોધ નથી, એઝ એ અમેરિકામાં પણ માણસો રહે છે, એમ એઝ એ કોઈ પણ કન્ટ્રી સાથે કોઈ વિરોધ નથી. પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણા હાથનો કોયો છીનવાઈ જાય તો એ ખોટું છે. દરેક કન્ટ્રી પ્રત્યે મને માન છે, આપણને માન છે, અને ભારતને તો બહુ બધા કન્ટ્રી પ્રત્યે માન છે. ભારત કોઈ દિવસ કોઈ એવી રીતે બાયસ રહ્યું જ નથી. તમે ઇતિહાસમાં જતા રહો તો ખ્યાલ આવશે કે એવું કોઈ બાયસ નથી રહ્યું. પણ આ જે પરિસ્થિતિ છે ને, $1 = 70 રૂપિયો, એ હવે પચતી નથી અને પચવી ના જ જોઈએ. તો એનો પ્રયત્ન છે કે પહેલું આ મિત્રો, આપણે હોટલમાં જમવા જઈએ છીએ ક્યારેક ક્યારેક, આપણને ગમે છે સર્વિસ, સેવાઓ, સ્વાદ, એમની વેરાયટી, આપણને બધું ગમે છે. પણ રોજ તો આપણે ઘરે ખાઈએ છીએ. તો જો આપણી મમ્મી, આપણી બહેન, આપણા પપ્પા કે જે પણ આપણું જે રસોઈનું કામ સંભાળે છે, જો એ એવો પ્રયત્ન કરે કે એવી વસ્તુ, એ ટેસ્ટને અહીંયા જ લાવે ઘરે, તો આપણને ઓબ્વિયસલી ઘરે જવું ગમશે, ઘરે જમવું ગમશે. તો આ એક વાત કેવી છે કે આજથી, ઓકે, હવે જાણે અજાણે હવે બીજી એક વાત કરીએ. જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે બે વર્ડ આવે છે, એક છે કસ્ટમર ને એક છે કન્ઝ્યુમર. આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? કસ્ટમર, જેને ગુજરાતીમાં આપણે ગ્રાહક કહીએ છીએ, અને કન્ઝ્યુમર, જેને આપણે ગુજરાતીમાં ઉપભોક્તા કહીએ છીએ. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ માટે તમને વાત કહું કે આપણા આજુબાજુમાં નાનો છોકરો, નાનો છોકરી એવા ઉંમરને થયા હોય, જ્યારે તે રમકડાથી રમતા હોય, બહુ રૂપાળા લાગે નહીં, એને ખબર છે રમકડું છે, ખાલી ચાવી ભરાવું ત્યાં સુધી જ ચાલશે, પણ છતાં એના માટે એક બહુ મોટી મશીનરીથી કમ નથી, બહુ એને આનંદ આવે છે. રમકડા ખરેખર આપણે જોવા જઈએ તો બહુ મોટી વસ્તુ છે, બાળકોને માટે તો હીરો છે, સુપર હીરો છે. તો જ્યારે રમકડા એની માટે એક પ્રોડક્ટ છે જેને જોઈએ છે, જેમ અત્યારે દરેક વ્યક્તિની અલગ અલગ જરૂરિયાત હોય, એવી રીતે બાળકોની એક ઉંમરે જરૂરિયાત એવી હોય કે એને નવા નવા રમકડા ગમે, રમવા ગમે, જોવા ગમે, એની સાથે માણવું ગમે. તો એના પપ્પા, હજી પણ છોકરો નાનો છે, એને હજી આ બધું ખરીદી કરવું, શોપિંગ કરવું એમાં એટલો નથી, તો એના પપ્પા કે એના મમ્મી કે એના વડીલ કોઈ પણ જ્યારે એક રમકડાની દુકાને જાય અને એ રમકડા બહુ બધા લિસ્ટમાંથી એક સિલેક્ટ ખરીદ કરે, તો એટલા મેં એના જે વડીલ છે જેણે ખરીદી કરી, એકચ્યુઅલી એ કસ્ટમર છે, એ ગ્રાહક છે, એણે ખરીદી કરી છે, એણે પૈસા ચૂકવ્યા છે, પણ એ રમકડું છે એ પોતે નથી વાપરવાના, એ તો એ પેલા બાળક માટે લઈ જાય છે. તો આ કેસમાં બાળક જે છે ને એ ઉપભોક્તા છે, કન્ઝ્યુમર છે. એટલે જે એકચ્યુઅલ વસ્તુને ખરીદે છે તે ગ્રાહક છે, કસ્ટમર, અને જે એકચ્યુઅલી વસ્તુને વાપરે છે, વસ્તુ કે સેવાને, એ છે કન્ઝ્યુમર. તો આપણે દરેક ઇન્ડિવિજ્યુઅલે
એક એવું લિસ્ટ બનાવીએ કે સવારથી સાંજ સુધી આખા રોજિંદા જીવનમાં આપણે કેટલી વસ્તુ અને સેવા, પ્રોડક્ટ અને સર્વિસને આપણે વાપરીએ છીએ એઝ અ કન્ઝ્યુમર ઓર એઝ અ કસ્ટમર, એનું એક લિસ્ટ બનાવો. એટલે આપણને ખબર પડે, જો આપણે એવું કહીએ છીએ કે આપણે સ્વદેશી વસ્તુ વાપરવી છે, એનું કેમ તમને કારણ મેં તમને કીધું, કારણ કે આપણે આપણું ઇમ્પોર્ટ ઘટાડવાનું છે. ઇમ્પોર્ટ ઘટાડવું એટલે શું? આયાતને ઓછી કરવી, બીજા દેશમાંથી જે વસ્તુ આપણા દેશમાં આવે છે એને ઓછી કરવી, બંધ કરવી બને ત્યાં સુધી. તો શું કરવું પડશે? આપણા દેશમાં એ જ વસ્તુ જે લોકો બનાવે છે એ વસ્તુને આપણે વાપરીશું. ભારતની વાત કરીએ તો ભારતમાં દુનિયામાં સૌથી વધારે લોકો જ્યાં રહેતા હોય એમાંથી બીજા નંબરનો દેશ ભારતમાં આવે છે. સૌથી વધારે લોકો ચાઇનામાં રહે છે અને એના પછી ભારતમાં રહે છે. પણ ચાઇનાનું તમે નકશામાં જુઓ તો એનો એરિયા બહુ મોટો છે, જ્યારે ભારતનો એરિયા કમ્પેરમાં બહુ નાનો છે. તો આટલા એરિયામાં બહુ બધા લોકો ભારતમાં રહે છે અને એટલી બધી વિવિધતા છે આ દેશમાં. મિત્રો, 22 તો ભાષા બોલાય છે અહીંયા, તમે વિચાર કરો કેટલી વિવિધતા છે. બહુ બધા લોકો છે. તો હું એમ કહેવા માગું છું કે જે લોકો ભારતમાં, બહુ મોટું માર્કેટ છે, ખાલી એને વિચારવાની જરૂર છે. તો એ આપણે લિસ્ટ બનાવીએ કે એઝ અ કન્ઝ્યુમર એકદમ સવારથી શરૂ કરો. સવારે ઉઠીને શું કરો છો? સવારે ઉઠીને માની લો આદર્શ જીવન પ્રમાણે આપણે જોઈએ કે લોકો પાણી પીવે, મોર્નિંગ વોકમાં જાય. અચ્છા, કયા શૂઝ પહેરો છો મોર્નિંગ વોકમાં જાઓ ત્યારે? જો હું કોઈ બ્રાન્ડને પ્રમોટ નથી કરતો, હું એ કરું છું કે લિસ્ટ બનાવો. ઓકે, બ્રશ કરીએ છીએ, કઈ કંપનીનું બ્રશ છે, કઈ કંપનીની ટૂથપેસ્ટ છે, કઈ બ્રાન્ડનું છે. શું બ્રાન્ડની આપણને હિસ્ટ્રી ખબર છે કે બ્રાન્ડ કઈ કંપનીની છે? લિસ્ટ બનાવો. અને હા, અને થોડા આપણે ટેકનોલોજી જો વાપરતા હોય તો કોમ્પ્યુટરમાં એક્સેલ શીટ એક મેન્ટેન કરો, કારણ કે આની ઉપર આપણે બહુ આગળ રિસર્ચ કરવાનું છે. શરૂઆત કરીએ કે આપણને આંકડો મળશે કે આપણે ડે ટુ ડે લાઈફમાં 50, 60, 100, 200 કેટલી બ્રાન્ડને યુઝ કરીએ છીએ, કેટલી વસ્તુઓ યુઝ કરીએ છીએ. તો એમાંથી પછીનો બીજો સ્ટેપ એવું હશે કે એમાંથી કયા દેશની છે, એ જે બ્રાન્ડ જે છે એ કયા દેશની છે. પછી આપણને એક રેશિયો મળશે કે હું માની લો 100 પ્રોડક્ટ યુઝ કરું છું, એમાંથી 80 મારા ભારતની છે, 20 એ અત્યારે વિદેશની છે. તો મારો બ્રાન્ડ સ્કોર હશે, સ્વદેશી સ્કોર હશે 80%. તો જે 20% છે એમાં અત્યારે કયા કયા અલ્ટરનેટિવ છે ભારતની બીજી કંપનીઓને બનાવે છે, શું ચેન્જ છે, શું નહીં, એને કેવી રીતે મોડિફાઈ કરી શકું, શું નહીં. પ્રયત્ન કરીશું કે આપણો સ્વદેશી સ્કોર બને એટલો વધે. દરેક ઇન્ડિવિજ્યુઅલ આપણે ઘણી બધી પ્રોડક્ટને સર્વિસ યુઝ કરીએ છીએ, તો ચલો આજે એને માપીએ આપણે. હે, એને જાણીએ કે એમાંથી એને કઈ કેટલી સ્વદેશી છે, કેટલી સ્વદેશી નથી. ઠીક છે મિત્રો, આજની માટે આટલું. અને હા, તમને મળે તો આમાં નીચે કોમેન્ટ કરજો, તમે તમારી જે શીટ છે એના ડેટા મૂકવાનો પ્રયત્ન કરજો. ઓકે, આ પ્રોડક્ટમાં અચ્છા, જે લોકો ઇકોનોમિસ્ટ છે, જે લોકો અર્થશાસ્ત્ર જેને કહેવાય છે અને વધારે રીતે જાણે છે, એ પોતાને કંઈ સજેશન આપવા માગતા હોય તો એ પણ અહીંયા લખે. પણ એ જે સજેશન છે ને, એકદમ એવું લાગે છે કે લેમેનને હું સમજાવું છું, એક એવો અભણ માણસ કે અથવા એટલું બેઝિક લેવલનું તમે એને સમજાવો છો તો એને ખ્યાલ આવશે. અત્યારે શું થાય છે કે આપણે નેટ ઉપર જોઈએ, ઇન્ટરનેટ નોલેજ ઘણું બધું છે, પણ એની ભાષા એટલી અઘરી વાપરી છે કે એને માણસ સમજી નથી શકતો. તો તમે જે પણ કંઈ જાણો છો, તમારું નોલેજ છે, એને એકદમ બેઝિક લેવલથી સમજાવજો. એનો મેઇન ઉદ્દેશ્ય એને કહેજો કે આવું કરવાથી આ થાય, લાંબા ગાળે થાય, પણ એકદમ સરળ ભાષામાં કે જેને કહેવાય છે સામાન્ય માણસ એને સમજી શકે, એની માટે એની કોઈ ડિગ્રીની જરૂરિયાત ના હોય. ખૂબ સરસ, આજની વાતને અહીંયા વિરામ આપીએ. ફરી આપણે મળીશું, કંઈક નવી વાત સાથે નવું જાણીશું. પણ આ ખરેખર કરીએ આપણે અને એમાંથી આપણને ઘણો બધો બેનિફિટ મળશે. ઠીક છે, એક ઓમકાર સાથે આપણે આ અંત કરીએ વાતનો.
અસ્ત.